नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ वीडियो में लघुत्तम सामान्य अवयवी एटले शुं तेना व्यवहारिक दाखलाओ आपणे समझवाना छे। तो आ माहिती तमारी नोटबुक में नोंधी लेजो। आनी पहेलाना बे वीडियो छे एनो निहाळेलो होय तो चोक्कस ए वीडियो निहाळजो। बे के बे थी वधारे आपेली संख्याओनो सौथी नानो सामान्य अवयवी एटले लघुतम सामान्य अवयवी कहेवाय छे। आपणे वधारे दाखला आपणे समजी आमां तो व्यवहारिक दाखलाओनी वात छे। दाखला नंबर एक, एक दुकानमां पेन्सिल संचो अने रबरना अनुक्रमे 6 नंग 4 नंग अने 5 नंगना तैयार पेकेट्स वेचाय छे। जो त्रणेय वस्तुओनी खरीदी समान संख्यामां करवी होय तो तमामनी ओछामां ओछी केटला नंग खरीदी करवी पड़े? आ शब्द लखेलो छे ने के तमामनी ओछामां ओछी केटला नंग खरीदी करवी पड़े, એટલે આ શબ્દને આધારે ખ્યાલ પડે કે આપણે લ સા અ આમાં શોધવો પડશે। હવે આપણે દાખલાને સમજીએ કે પેન્સિલ છે એ પેકેટ્સમાં જ આવે છે, સંચો રબર બધું। પેન્સિલના પેકેટમાં 6 નંગ પેન્સિલ મળે છે આપણને। પછી બીજું કીધું છે કે સંચા છે જે એ પેકેટમાં, એક પેકેટની અંદર 4 સંચા મળે છે। અને પછી કીધું છે કે જો તમે રબર લ્યો ઇરેઝર તો એમાં એક પેકેટમાં 5 રબર મળે છે। હવે બધી વસ્તુ છે એ આપણે ખોલીએ તો સમાન સંખ્યામાં નીકળવી જોઈએ, એ રીતે આપણે અહીંયા કીધેલું છે। તો આપણે અહીંયા 6, 4 અને 5નો આપણે છે ને લસા લેવો પડે। તો એના માટે આ પ્રકારનો પેલા સ્તંભ આલેખ દોર્યો, 6, 4 અને 5। અહીંયા આપણે બે ની ચાવીનો ઉપયોગ કરવો પડે। 3 2 6 થાય, 2 2 4 થાય અને 2ના પાડામાં 5 ન આવે એટલે 5ને આપણે નીચે ઉતારવા પડે। અહીંયા હજી પણ બગડો છે જ એટલે 2ની ચાવી વાપરી શકાય, પણ 2ની ચાવીમાં 3 ન આવે એટલે 3ને આપણે અહીંયા નીચે ઉતારવા પડે। 1 2 2 થાય અને 5ને અહીંયા નીચે ઉતારવા પડે, કારણ કે 2ના ઘડિયામાં 5 તો ન આવે। હવે અહી 3 1 અને 5 છે તો સ્વાભાવિક છે કે ચાવી ક્રમમાં જ લેવાની આપણે, એટલે દાખલા ખોટા ન પડે। તો અહીંયા આપણે 3ની ચાવી લઈએ, 1 3 3 અને આ 1 છે ને તો આપણે નીચે ઉતારવો પડે, અને 5 છે એ પણ 3ના પાડામાં ન આવે એટલે 5ને નીચે ઉતારી દઈ। હવે આમાં ખબર પડે કે અહીંયા ચાવી 5ની જ વાપરવી પડશે, માટે આ 1ને પણ નીચે ઉતારવા પડે, આ 1ને પણ નીચે ઉતારવા પડે અને 1 5 5 નીચે ત્રણેય એકડા આવી જાય છે। તો અહીં 6 4 અને 5નો લસા કેટલો થશે? તો કે આ જે અવિભાજ્ય સંખ્યા છે એનો ગુણાકાર કરવો પડે। 5 3 15 ને 15 2 30 અને 30 2 60 જવાબ લાગવું પડે છે। તો આપણે પ્રશ્નમાં એવું પૂછેલું હતું કે ત્રણેય વસ્તુની સમાન સંખ્યામાં એક તો ખરીદી કરવાની છે, બીજું કીધું છે તમામની ઓછામાં ઓછી કેટલા નંગ ખરીદી કરવી પડે, તો આપણે લસા મળે છે 60 એટલે દરેક વસ્તુ છે ને 60 નંગ મળશે। હવે બીજી રીતે જો આ દાખલો પૂછે ને તો એવું એમાં એડ કરી શકે કે દરેક વસ્તુના કેટલા પેકેટની જરૂર પડે। હવે આપણને ખબર છે કે પેન્સિલના એક પેકેટમાં 6 પેન્સિલ નીકળે છે, તો 60 ભાગ્યા 6 કરો તો 10 જવાબ આવે એટલે 10 પેકેટ હશે પેન્સિલનામાં। પછી છે અહીંયા સંચા 4 છે એક પેકેટમાં, અને અહીંયા 60 આપણો જવાબ મળ્યો હતો, તો 60 ભાગ્યા 4 કરો તો 15 ચોકુ 60 એટલે આવા સંચાના છે ને 15 બોક્સ આપણે લેવા પડશે, અને અહીંયા જે છે આપણે રબર એ 5 છે, તો 60 ભાગ્યા 5 કરો તો 12 50 60 થાય, તો જે આ રબર છે ને એ આપણને 12 બોક્સ મળશે, પણ નંગ પ્રમાણે જોઈએ તો 60 મળશે,
तो આવી રીતે અલગ રીતે પણ દાખલો પૂછી શકે, પણ આ જે દાખલો કીધો છે એનો જવાબ તો આપણને 60 જ લાગુ પડે। સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં, હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે લસા અ એટલે શું વિડિયો ભાગ નંબર 3। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયોમાં વ્યવહારિક દાખલાઓ સમજીએ છીએ, ત્યાર પછીના દાખલા નંબર 2 જોઈએ તો નાગપુરના રોડથી શરૂઆતથી એક બસ, ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે। જો બસ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે, ટ્રક દરેક 12મા માઇલસ્ટોન પર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક 8મા માઇલસ્ટોન પર ઊભી રહે, તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો ઊભા રહેશે? વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે રોડ ઉપરથી પસાર થતા હશો ને ત્યારે રોડ ઉપર આવા માઇલસ્ટોન જોયા હશે। હવે અહીં વાત એવી કરી છે દાખલામાં કે જે આપણે ત્રણેય વાહનો તો પસાર થાય છે, આ ટેક્સી છે, બસ છે અને ટ્રક છે, કોઈ નાગપુર નામના ગામના રોડથી શરૂ કરે છે। હવે દર 8 કિલોમીટરે છે ને ટેક્સી ઊભી રહે છે, થોડી 8 કિલોમીટર અહીંયા આવે છે, ટેક્સી અહીંયા ઊભી રહે થોડીક વાર અને પછી આગળ જશે। 5 મિનિટ માટે ઉદાહરણ તરીકે સમજીએ કે 5 મિનિટ માટે ઊભી રહે અને આગળ જાય। એ જ રીતે બસ 10મો નંબરનો જ્યારે માઇલસ્ટોન આવશે ને ત્યારે ઊભો રહેશે 5 મિનિટ માટે, પછી બસ પાછી આગળ ચાલુ જશે। એ જ રીતે 12મા નંબરનો જ્યારે માઇલસ્ટોન આવશે ને ત્યારે ટ્રક છે ને ઊભો રહેશે થોડી વાર અને પછી આગળ જશે। તો આવી રીતે દર 8મા માઇલસ્ટોને ટેક્સી ઊભી રહેવાની છે, પછી દર 10મા માઇલસ્ટોન પર એટલે 10 પછી 20 30 40 50 એમ જઈ આગળ, તો દરેક વખતે ત્યાં બસ ઊભી રહેશે અને 12 24 48 એ રીત 36 48 તો એ રીતે છે એ ટ્રક ઊભો રહેશે। તો એક માઇલસ્ટોન એવો આવશે કે જ્યાં ત્રણેય વાહનો એક હારે ઊભા રહેશે, તો એ માઇલસ્ટોન નંબર કયો હશે એ આપણે શોધવાનો છે। તો ત્રણેય માટે લસા શોધવો પડે પહેલા તો 10 12 અને 8, તો ચાવી લાગુ પડે 2ની, 5 2 10 થાય, 6 2 12 થાય અને 4 2 8 થાય। અહીંયા 6 પણ છે અને 4 પણ છે એટલે ચાવી 2ની જ વપરાશે, 2ના ઘડિયામાં 5 ન આવે એટલે આ 5ને આપણે નીચે ઉતારી દઈએ, 3 2 6 અને 2 2 4 થાય। હજી પણ અહીંયા 2 છે એટલે આપણે 2ની ચાવી જ વાપરીએ, 2ના ઘડિયામાં 5 પણ નહીં આવે એટલે નીચે ઉતારશું અને 3 પણ નહીં આવે એટલે એને નીચે ઉતારી દઈ, 1 2 2 થાય। હવે 5 3 અને 1 છે એટલે 3ની ચાવી અહીંયા આપણે વાપરીએ, 3ની ચાવીમાં 5 લાગુ ન પડે એટલે 5ને નીચે ઉતારીએ, 1 3 3 થાય અને આ 1ને આપણે નીચે ઉતારવા પડે। હવે ખ્યાલ આવી જાય કે અહીં 5 જ છે તો 5ની ચાવી વાપરવાની, 1 5 5 આ 1ને પણ નીચે ઉતારવો પડે અને આ 1ને પણ નીચે ઉતારવો પડે, નીચે ત્રણેય જગ્યાએ એકડા આવી ગયા। માટે 10 12 અને 8 નો લસા કેટલો મળશે? તો કે આ બધા આપણે જે અવિભાજ્ય અવયવ હતા એનો ગુણાકાર કરવો પડે, 3 5 15 15 2 30 30 2 60 અને 60 2 120 થાય। તો અહીંયા જે છે આપણો જવાબ મળે છે અહીંયા કે આ બધા વાહનો જ્યારે જ્યારે આગળ વધતા જશે તો 120 નંબરનો જ્યારે માઇલસ્ટોન આવશે ને ત્યારે બસ છે, ટ્રક છે અને ટેક્સી ત્યાં સાથે વિસામો ખાશે થોડી વાર માટે, તો આપણા પ્રશ્નનો ઉત્તર મળશે 120મો માઇલસ્ટોન આવશે ત્યારે ત્રણેય વાહનો ઊભા રહેશે। ત્યાર પછીનો દાખલા નંબર 3 જોઈએ આપણે, રાજુ
चुटकी અને છોટા ભીમ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા પગલાથી આવરી શકાય. આ દાખલો લસાઅનો છે ને એ આ બાબતને આધારે ખબર પડે કે લઘુત્તમ અંતર લખેલું છે ને એના આધારે. મિત્રો, તમે જ્યારે ડગલા માંડો ત્યારે અમુક સેન્ટીમીટરના હોય એવી રીતે અહીંયા ત્રણ મિત્રોની વાત છે. એક છે રાજુ, તો એમાં અનુક્રમે શબ્દ વાપરેલો છે કે રાજુના જે બે પગ વચ્ચેના ડગલાનું માપ એ ચાલે ત્યારે બે પગ વચ્ચેના ડગલાનું માપ જે છે એ 63 સેન્ટીમીટર જેટલું છે. ચૂટકી માટે કીધું છે કે એ 70 સેન્ટીમીટરનું લાગુ પડે અને છોટા ભીમ છે એ 77 સેન્ટીમીટરનું લાગુ પડે છે. તો આ ત્રણેયનો આપણે લસા શોધીએ તો આપણને ખબર પડે કે કેટલા અંતર એટલે કે કેટલા સેન્ટીમીટર પછી ત્રણેય છે એ હારે પગલા માંડશે. પહેલાથી તો શરૂઆત કરે જ છે પણ હવે પછી કેટલા સેન્ટીમીટર ચાલશે ત્યારે ત્રણેય ભેગા થશે, તો એના માટે આપણે લસા શોધવો પડે. 63, 70, 77 એકમનો અંક શૂન્ય છે એટલે અહીંયા બેની ચાવી વાપરી શકાય. 63ને બે વડે નિશેષ ન ભાગી શકાય એટલે 63 નીચે આવશે, 35 દુ 70 થાય અને 77ને બે વડે નિશેષ ન ભાગી શકાય એટલે 77 પણ નીચે આવે. હવે ચાવી લાગુ પડશે 3ની. 21, 23, 63 પછી 35 છે એ 3ને ચાવી લાગુ ન પડે એટલે એને નીચે ઉતારવા પડે અને 77ને પણ નીચે ઉતારવા પડે. 21 છે એટલે હજી પણ 3ની ચાવી લાગુ પડશે. 7, 3, 21 35 તો જેમ છે એમ એને પણ નીચે ઉતારવા પડે અને 77ને પણ નીચે ઉતારવા પડે કારણ કે એ બંને એવા છે કે 3નો પાડામાં ન લાગુ પડે. હવે એકમનો અંક 5 છે એટલે અહીંયા ચાવી છે ને 5ની વાપરી શકાય. 5ની ચાવીમાં 7 અને 77 ન આવે તો એ બેયને નીચે બેસાડી દઈએ આપણે, 7ને નીચે ઉતારી લઈએ. 7, 50, 35 અને 77ને નીચે ઉતારી. હવે તો ખ્યાલ આવી જાય કે અહીંયા ચાવી છે એ 7ની જ વપરાય. 1, 7, 7, 1, 7, 7 અને 11, 7, 77 અહીંયા 11 જ વધ્યા છે તો એ જ ચાવી વાપરવી પડે. અહીંયા આ એકને આપણે નીચે ઉતારવો પડે, આ એકને પણ નીચે ઉતારવો પડે અને 1, 11, 11 થાય. 11, 1, 11 બોલીએ છીએ એ રીતે નીચે 3 એકડા આવી ગયા. તો લસા અહીંયા મળશે આ ત્રણેય જે છે 63, 70 અને 77 તો એનો લસા કેટલો, તો આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરવો પડે. તો એનો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 6,930. તો આપણો જવાબ લાગુ પડ્યો કે ચૂટકી, રાજુ અને છોટા ભીમ જ્યારથી ચાલુ કરે અને ફરીથી દોડવાનું કે જે ચાલવાની શરૂઆત કરશે તો 6,930 સેમી આગળ જશે ને ત્યારે ત્રણેયના ડગલા એક સાથે પાછા થશે. લઘુત્તમ અંતર એ રીતે મળશે આપણને. ત્યાર પછીનો દાખલા નંબર આપણે 4 જોઈએ. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ, 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તમે મોટા મોટા શહેરમાં ગયા હોય તો આવા રસ્તા જોયા હોય, એક રસ્તો આ બાજુ જાય, આ બાજુથી પણ વાહનો આવે, આ બાજુથી આવે, ટ્રાયેંગલ રસ્તો છે, ત્યાં આવા તમે લાઇટના સિગ્નલ જોયા હશે. તો અહીંયા એવી વાત કરવામાં આવે છે એક સિગ્નલ છે એ 48 સેકન્ડ સુધી ચાલુ રહે અને પછી બંધ થાય. પછી એવું વાત કરે છે કે અહીંયા 72 સેકન્ડ ચાલુ રહેશે અને બંધ થશે. પછી છે કે 108 સેકન્ડ ચાલુ રહેશે અને પછી બંધ થશે. તો આવી રીતે ક્રમિક રીતે એ ચાલુ બંધ થશે. તો પાછી આ ત્રણેય 7 વાગે તો ચાલુ થાય જ છે
ફરીથી આ ત્રણેય એક હારે ક્યારે ચાલુ થશે એ આપણે આમાં શોધવાનું છે. તો એના માટે આપણે લ સા અ શોધવો પડે 48 72 અને 108 નો. તો 48 72 અને 108, તો અહીંયા છે એ બેની ચાવી લાગવું પડે. 24 દુ 48 અને 36 દુ 72 થાય અને 54 દુ 108 થાય. ફરીથી ચાવી તો બેની જ વપરાશે. 12 દુ 24, 18 દુ 36 અને 27 દુ 54 થાય. બેના ઘડિયામાં 12 અને 18 આવે, 27 ન આવે, એટલે અહીં ચાવી પાછી બેની જ વપરાશે. 6 દુ 12, 9 દુ 18, બેના પાડામાં 27 નહીં આવે એટલે એને નીચે ઉતારી દેવાના. અહીંયા 6 છે એટલે હજી પણ બેની ચાવી લાગવું પડશે. 3 દુ 6, પછી બેના પાડામાં 9 ન આવે એટલે એને નીચે ઉતારી દઈએ. 27 પણ ન આવે એટલે એને પણ નીચે ઉતારી દઈએ. આ ત્રણેય સંખ્યા 3 ના પાડામાં આવે એટલે 3 ની ચાવી વાપરીએ. 1 તરી 3, 3 તરી 9 અને 9 તરી 27 થાય. હજી પણ 3 ની ચાવી જ વપરાશે. આ 1 ને આપણે હવે નીચે ઉતારવો પડે. 1 તરી 3 અને 3 તરી 9 થાય. અહીંયા 3 મોટો છે એટલે 3 ની ચાવી વાપરી નાખીએ. આ 1 છે એ નીચે ઉતરશે, આ 1 છે એ પણ નીચે ઉતરે અને 1 તરી 3, તો 48 72 અને 108 નો લસા કરવો હોય તો આ બધી સંખ્યાનો આપણે શું કરવો પડશે? ગુણાકાર. ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 432. હવે આપણે 432 સેકન્ડ મળે છે જવાબ, એને આપણે મિનિટમાં ફેરવવું પડે. એક મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો અહીંયા આપણે 60 વડે ભાગાકાર કરી દઈએ છીએ. 432 ભાગ્યા 60, તો એનો જવાબ આવે 7 મિનિટ 12 સેકન્ડ. આપણે ઘડિયા સમજીએ, 6 7 42 એટલે 420 સેકન્ડ છે, એટલે 7 મિનિટ એટલે 420 સેકન્ડ થાય. તો બાકી વધે 12 સેકન્ડ, એટલે 7 મિનિટ અને 12 સેકન્ડ થઈ. હવે આપણો મેઇન પ્રશ્ન શું હતો ને ત્યાં જઈએ કે 7 વાગે છે એ શરૂ થતું હતું, એટલે 7 કલાક 0 મિનિટ અને 0 સેકન્ડ. હવે જ્યારે ફરીથી લાઇટ ક્યારે ચાલુ થશે? તો કે 7 મિનિટ પછી અને 12 સેકન્ડ પછી થશે. આ બધાનો આપણે સરવાળો કરીએ તો 7 કલાક 0 વત્તા 7 એટલે 7 મિનિટ અને 12 સેકન્ડ. તો ત્રણેય લાઇટ છે ક્યારે શરૂ થઈ હતી? 7 વાગે શરૂ થઈ હતી. હવે ફરીથી ક્યારે શરૂ થશે બધી એકારે? તો કે 7 વાગે 7 મિનિટે અને 12 સેકન્ડે છે એ ફરીથી લાઇટ એક સાથે શરૂ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વ્યવહારિક દાખલા હતા. આવા દાખલા ખાસ ઉપયોગી છે પરીક્ષા માટે. લસા માટે વિડીયો ભાગ 1 અને વિડીયો ભાગ 2 બનાવેલા છે. જો તમે આ ન નિહાળેલા હોય તો ચોક્કસ એ વિડીયો નિહાળજો. આપણે આ જે હતો વિડીયો ભાગ નંબર 3 હતો. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.